એમએલડી પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ઇટીએસ ફેરીકનો છે અને આ જે પ્લાન્ટ બનાવવામાં આવશે તેના કારણે કયા કયા વિસ્તારોને ફાયદો થશે? જાસપુરનો પ્લાન્ટ ઉડા દ્વારા 2002 માં 275 એમએલડી નો શરૂ કરેલો હતો, એ પછી 2011 માં 125 એમએલડી નો એમાં વધારો કરી અને કુલ 400 એમએલડી નો ટ્રીટમેન્ટ પ્લાન્ટ અત્યારે હાલ રનિંગ છે. એની અંદર 400 એમએલડી આખો નવો પશ્ચિમ ઝોન એટલે કે 11 વોર્ડ જુદા જુદા, એમાં સાબરમતી ચાંદખેડાથી શરૂ કરી અને સરખેજ સુધીના 11 વોર્ડને અત્યારે હાલ પાણી આપીએ છીએ. અને એ બાજુનો વિકાસ એટલો ફાસ્ટ છે કે ભવિષ્યને જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આ બીજું 200 એમએલડી નું કામ 99.99 કરોડના ખર્ચે આજે કમિટીમાં મંજૂર કર્યું છે. અને આના પછી બોપલગુમા પણ અત્યારે હાલ કોર્પોરેશનમાં સામેલ થયું છે, તો એ લોકોને પણ જાસપુરથી જ પાણી આપવાનું થાય છે. એટલે જરૂરિયાત જેમ જેમ વધતી જાય છે તેમ તેમ એમાં ટ્રીટમેન્ટ કેપેસિટી પણ આપણને વધારો કરતા જઈએ છીએ. અને રો વોટર જોઈએ એટલું અમને કેનાલમાંથી, નર્મદા કેનાલમાંથી મળે છે, એટલે શુદ્ધ પાણી દરેકના ઘરે પહોંચે. અને નલ સે જલ યોજના માનનીય વડાપ્રધાનશ્રીએ પણ દાખલ કરી છે, તો એના અનુસંધાને પણ જેટલા પણ કનેક્શન માગે છે બધાને 100% કનેક્શન આપીએ છીએ રહેઠાણ રહેઠાણની અંદર. એની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને આજે આ 200 એમએલડી વધારાનું કામ મંજૂર કરેલું છે.